સુરત શહેરમાં આપઘાતની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં સતત વધી રહેલા આપઘાતના કિસ્સાઓને લઈ સુરત મહાનગરપાલિકાએ તાપીના બ્રિજ પર તાર ફેન્સિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી અનેક લોકોએ તાપી નદીના બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કર્યા છે. ત્યારે કાપોદ્રા તાપી બ્રિજ પરથી આપઘાત અટકાવવા માટે લોખંડની રેલિંગની ઉપર તાર ફેન્સિંગ લગાવવામાં આવી હતી. સુરત શહેરમાં સતત આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે અને ખાસ કરીને તાપી નદીના બ્રિજ પરથી લોકો તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરતા હોવાના અનેક દાખલા સામે આવી રહ્યા છે. અને તેના જ કારણે સુરતમાં જે તાપી બ્રિજ આવેલા છે, તાપી બ્રિજ પર તાર ફેન્સિંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, લોખંડની રેલિંગ બનાવવામાં આવી હતી, તેમ છતાં લોકો આ લોખંડની રેલિંગ કૂદી અને આપઘાત કરતા હતા અને તાપીમાં ભૂસકો મારતા હતા. જેનાથી હવે આ લોખંડની જે રેલિંગ છે તેના પર પણ તાર ફેન્સિંગ કરી અને તેને કોર્ડન કરવામાં આવી રહી છે, જેથી કરીને લોકો સીધા જ આ તાર ફેન્સિંગ જે છે કૂદીને તાપી નદીમાં ન પડી શકે. કહી શકાય કે જે પ્રકારની આ કામગીરી છે તે કામગીરી સુરતના તાપી ઓવરબ્રિજ પર આવેલું જે કાપોદ્રા ઓવરબ્રિજ છે ત્યાં શરૂ કરવામાં આવી છે. અને કહી શકાય કે સુરતના લગભગ બ્રિજો પર આ પ્રકારની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે વાતાવરણ માહોલ ચાલી રહ્યો છે તેનાથી અનેક લોકોએ તાપીમાં કૂદકો મારવાના પ્રયાસ કર્યા છે. ખાસ કરીને આ જે બ્રિજ છે, આ કાપોદ્રા બ્રિજ છે, આ બ્રિજ પરથી અનેક લોકો જે છે તે દિવાલ પર ચડી જાય છે અને આ દિવાલ કૂદી અને તાપીમાં પડતા હોય છે, તેમ છતાં લોકો તેમને બચાવી લેતા હોય છે અને અમુક લોકો તાપીમાં કૂદી જાય છે. તેથી કરીને રેલિંગ બનાવવામાં આવી છે જેનાથી લોકો સીધા તાપી નદીમાં ન કૂદી શકે અને કોઈનો જીવ બચી શકે. આ તમામ પ્રકારની કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ વિસ્તારો જે આવેલા છે તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જે રેલિંગની ઉપર જે તારની ફેન્સિંગ કરવામાં આવી છે તેનાથી લોકો આ દિવાલ કૂદી નહીં શકે તે માટે આપઘાત રોકવા માટેનો આ ઉત્તમ દાખલો કહી શકાય જે પ્રકારે સુરત મહાનગરપાલિકાએ પહેલ કરી છે. કારણ કે લોખંડની રેલિંગ લોકોની સેફટી માટે બનાવવામાં આવી હતી, પરંતુ આ લોખંડની રેલિંગ પણ લોકો કૂદી જતા હતા અને તાપીમાં કૂદતા હતા, જેથી કરીને તાર ફેન્સિંગ બનાવવામાં આવી છે જેથી કરીને લોકો આપઘાત કરી ન શકે અને તાપીમાં પડી ન શકે. ખાસ કરીને આ પ્રકારની કામગીરી સુરતના લગભગ બ્રિજો પર કરવામાં આવી રહી છે, ત્યારે કાપોદ્રા બ્રિજ જે કહી શકાય કે લોકો જે છે તે અહીંયા સુસાઇડ કરી લેતા હોય છે, અનેક લોકો તાપીમાં અહીંયાથી કૂદી ગયા હોવાનું પણ સામે આવે છે. ત્યારે આ પ્રકારની તાર ફેન્સિંગથી લોકોના જીવ બચી શકશે. કેમેરામેન કેસી ભગત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ સુરત.